જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ગણિત પ્રકરણ નંબર છ શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર છ છે પૂર્ણાંક સંખ્યાઓ. સૌથી પહેલાં મેં એક સીધી લીટી એટલે કે રેખા દોરી છે. આ રેખા ઉપર બરાબર મધ્યમાં તમે શૂન્ય દેખાય છે. શૂન્યની જમણી બાજુ તમે જાઓ ત્યાં તમને 1 2 3 4 5 6 7 8 9 10 લખેલા દેખાય છે. શૂન્યની ડાબી બાજુ તમે જશો ત્યાં -1 -2 -3 -4 આ બાજુ 1 2 3 4 છે, આ બાજુ -1 2 3 4 છે. આ એકલા 1 2 3 4 છે એને કહેવામાં આવે છે ધન પૂર્ણાંક. આ માઇનસવાળી સંખ્યા છે એને કહેવામાં આવે છે ઋણ પૂર્ણાંક. જોઈએ, શૂન્યની નીચે જતા ઋણ સંખ્યાઓ મળે છે. શૂન્યથી નીચે ગયા કહેવાઈએ આ બધી સંખ્યા, જે ડાબી બાજુ સંખ્યાઓ છે એ નીચે ગયા કહેવાઈએ, એટલે નીચે જતા ઋણ સંખ્યા મળે છે. સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે. ઋણ પૂર્ણ સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે, જે આપણા પ્રકરણનું નામ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય એવું કે તો 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બધા ભેગા થાય એટલે પૂર્ણાંક સંખ્યા બને. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક તે પૂર્ણાંકથી મોટો જ હોય છે. સમજો, સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક તે પૂર્ણાંકથી મોટો જ હોય. આ એકની જમણી બાજુ કયો છે? 2. તો 1 કરતાં એ કેવો કહેવાશે? મોટો જ. અહીં તમે જુઓ 8, તો 8ની જમણી બાજુ કયો છે? 9. તો 8 કરતાં 9 કેવો જોવા મળશે? મોટો જ. અહીં જુઓ -6, અહીં જમણી બાજુ જુઓ તો આ બાજુ -5, તો -6 કરતાં -5 મોટા કહેવાય. યાદ રાખજો, ઋણ પૂર્ણાંક છે એટલે જેમ જેમ ઋણ પૂર્ણાંકનો અંક એ મોટો એટલી એની કિંમત નાની. જેમ જેમ ઋણ પૂર્ણાંકનો અંક મોટો તેમ તેમ તેની કિંમત નાની. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક તે પૂર્ણાંકથી નાનો જ હોય છે. ડાબી બાજુનો પૂર્ણાંક અહીં તમે જુઓ 3ની ડાબી બાજુ 2 આવે, તો 2 એના કરતાં કેવા છે? નાના. અહીં જુઓ -2ની ડાબી બાજુ તમે જુઓ, ડાબી બાજુ કયા છે? -3. તો -3 ભલે 3 મોટા કહેવાય પણ માઇનસમાં છે એટલે 2 કરતાં -3 કેવા કહેવાશે? નાના કહેવાશે. આગળ જોઈએ આપણે. યોગ્ય ચિહ્નથી દર્શાવો. પહેલું છે, દરિયાની સપાટીથી 500 મીટર નીચે. નીચે એટલે માઇનસમાં ગયું કહેવાય, તો -500 મીટર એ રીતે દર્શાવાય. 0° સેલ્સિયસથી 20° સેલ્સિયસ ઉપરનું તાપમાન, તો ઉપર શબ્દ છે, ઉપર એટલે પ્લસ થયું, તો +20° સેલ્સિયસ. ત્રીજું, 0° સેલ્સિયસથી 8° સેલ્સિયસ નીચેનું તાપમાન, નીચે શબ્દ છે એટલે માઇનસમાં ગયું, તો -8° સેલ્સિયસ. ત્યાર પછી છે, નીચેના પદોની વિરુદ્ધની બાબત લખો. વજનમાં વધારો, તો વિરોધી બાબત થશે વજનમાં ઘટાડો. 25 કિલોમીટર ઉત્તર દિશામાં, તો એની વિરુદ્ધ થશે 25 કિલોમીટર દક્ષિણ દિશામાં. ₹5,000 નફો, તો વિરુદ્ધમાં થશે ₹5,000 ખોટ. દરિયાની સપાટીથી ઉપર, તો વિરુદ્ધમાં થશે દરિયાની સપાટીથી નીચે. 7 ડગલા આગળ, તો વિરોધી થશે 7 ડગલા પાછળ. છઠ્ઠું છે, 305 AD. હવે આ AD શબ્દ તમે SSમાં સમાજમાં ભણી ગયા, 305 AD, તો એનું વિરોધી થશે 305 BC. આગળ જોઈએ. પછી છે, સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાતો પણ હોય છે. તમને કોઈ પણ અંક આપ્યો હોય એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે, તો કેવી રીતે કરવું આપણે જોઈએ. અહીં આપેલું છે 3. સૌથી પહેલાં એક સીધી લીટી દોરી, બંને બાજુ તીર માર્યા એટલે રેખા બની ગઈ. મધ્યમાં બરાબર એક ટપકું કરીને 0 લખ્યા. 0ની જમણી બાજુ, તમારો જમણો હાથ કયો છે એ જમણી બાજુ કહેવાય. જમણી બાજુ તમારે 1 2 3 4 5 એવું લખવાનું. ત્યાર પછી 0ની ડાબી બાજુ, ડાબી બાજુ તમારે ઋણ પૂર્ણાંક 1 2 3 જ છે પણ માઇનસ નિશાની સાથે, -1 -2 -3 આવું લખી દેવાનું. આપણને કઈ સંખ્યા દર્શાવવાની કીધી છે? 3. તો આમાં 3 ક્યાં છે? આવી ગયા. જ્યાં 3 દેખાતા હોય એ ટપકાને વધારે ડાર્ક કરો, એને ગોળ કરીને ઉપર બતાવી દો 3. પછી છે 4 1 0 -2 -5. તો સંખ્યા રેખા દોરો, બંને બાજુ તીર દોરી દીધું, મધ્યમાં બરાબર 0 કરી દીધા,
જમણી બાજુએ ધન પૂર્ણાંક, આ એક બે ત્રણ ચાર જે એકલા લખેલા છે ને ધન પૂર્ણાંક કહેવાય, એક બે ત્રણ ચાર પાંચ છ છૂટા છૂટા અંતરે લખી દીધું. ડાબી બાજુએ માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, પાંચ એ રીતના લખી કાઢ્યું. હવે આપણને કઈ કઈ સંખ્યા દર્શાવવાની કીધી છે, પહેલાં છે ચાર, ક્યાં છે ચાર, ત્યાં ટપકું ડાર્ક કરીને ગોળ કરી ચાર લખો, પછી એક, આ રહ્યા એક, ટપકું ડાર્ક કરી ગોળ કરી ઉપર એક લખો, ઝીરો બાજુમાં છે, ઝીરો ટપકું ડાર્ક કરો ગોળ કરી ઉપર ઝીરો લખો, માઇનસ બે ટપકું ડાર્ક કરો ગોળ કરો અને ઉપર માઇનસ બે લખો, માઇનસ પાંચ આ રહ્યા ટપકું કરો ગોળ કરી ઉપર લખો માઇનસ પાંચ. એના પછી છે કે દરેક જોડમાં વચ્ચેના ક્રમિક પૂર્ણાંકો લખો, ઝીરો અને માઇનસ પાંચ, ઝીરો અને માઇનસ પાંચની વચ્ચે કયા કયા ક્રમિક પૂર્ણાંકો આવે, તો ઝીરોથી માઇનસ પાંચ તરફ જતા હોઈએ તો માઇનસ એક આવે, ત્યાર પછી માઇનસ બે, માઇનસ ત્રણ અને માઇનસ ચાર. બીજા નંબરમાં છે માઇનસ ત્રણ અને બેની વચ્ચે કયા કયા પૂર્ણાંકો છે, તો માઇનસ ત્રણથી બે તરફ જવું છે, તો હવે જમણી તરફ ખસતા જઈશું, તો માઇનસ બે, માઇનસ એક, ઝીરો અને એક. માઇનસ છ અને માઇનસ અગિયારની વચ્ચેના પૂર્ણાંકો, તો માઇનસ છથી માઇનસ અગિયાર જવાનું છે, આપણે ડાબી તરફ જઈશું, માઇનસ સાત, માઇનસ આઠ, માઇનસ નવ, માઇનસ દસ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય, આવડે એવો છે ને. ચલો હવે પછીનો વિડીયો આપણે જોઈશું.